સેલવાસના રહેણાંક વિસ્તારમાં જંગલી જનાવર નજરે ચડતા વન વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી હતી, તેમજ ફોરેસ્ટ દ્વારા બે પાંજરા મૂકવામાં આવ્યા હતા. વન વિભાગ દ્વારા જાહેર કરાયેલ ચેતવણીના પગલા રૂપે આ વિસ્તારમાં રહેતા તમામ લોકોએ અંધારામાં જવાનું ટાળવાનું તેમજ બાળકોને છૂટા નહીં મૂકવાની અપીલ કરાઈ હતી. ફોન કરેલો હતો કે કોઈ વાઇલ્ડ એનિમલની મૂવમેન્ટ દેખાય છે એમ કરીને, તો રાત્રે 11 વાગે જેવો અમને મેસેજ આવેલો. એમની સાથે પછી અમે એક સ્ટાફ તરત જ ડેપ્યુટ કરી દીધો અને અહીંયા આપણી ઓફિસ પર રેસ્ક્યુ કેજ રાખેલા છે આપણે આવા કોઈ ઇમરજન્સી માટે, તો અહીંયાથી કેજ આપણે રાત્રે જ ત્યાં શિફ્ટ કરીને એના માટે એક મારણ બનાવી મૂકીને, એટલે જીવતું જ મૂકીને અને એ રીતે મૂક્યું કે એમાં આવી શકે અગર કોઈ વાઇલ્ડ એનિમલ હોય તો. વાઇલ્ડ એનિમલમાં કોઈ એનિમલ હજુ સુધી પારખી શક્યા નથી. ત્યાં વોચમેન એમ કહે છે કે એમણે દીપડા જેવું કંઈક જોયું છે, પણ એનું હજુ કન્ફર્મેશન નથી આપણી પર. ને વન વિભાગે એમના પગલા રૂપે પછી ત્યાં 2 ટીમ બનાવી છે ફોરેસ્ટ સ્ટાફની, ફોરેસ્ટ ગાર્ડની. એ લોકો 12-12 કલાકની ડ્યુટી કરતા છે. 3 સ્ટાફ એ જ્યાં છે એક્સોટિકાની આસપાસ સોસાયટીની આસપાસ છે, અને 2 જે ફોરેસ્ટ ગાર્ડ છે એ નક્ષત્ર વન ગાર્ડન અને પછાડી જે ઉલટન ફળિયા રસ્તો જતો છે એ જગ્યાએ જે નીચે બ્રિજ છે એની આસપાસ, રિંગ રોડની આસપાસ 2 ગાર્ડ પેટ્રોલિંગ કરતા છે. એ સિવાય અમારી ફોરેસ્ટની વિંગમાંથી RFO સાહેબ, BCF સાહેબ રાત્રે વચ્ચે વચ્ચે ચેક કરીને આવે છે કે કંઈ કોઈ વન્યજીવનું હલચલ હોય તો તે જોઈ શકાય. અમે ટોટલ 2 પાંજરા ત્યાં હમણાં કોઈ અગર એવું કોઈ વન્યજીવ હોય તો એમ જોઈ શકાય કે એના માટે એક તો એમના પ્રાઇવેટ CCTV કેમેરા છે એ પણ એમના એંગલમાં કેજની સાઈડ પર જ રાખેલા છે. અમે આનાથી અમે એટલું ફોરેસ્ટ વન વિભાગ તરફથી મેસેજ આપીએ છીએ કે વધારે પેનિક થવાની જરૂર નથી, પણ રાત્રિના સમયે બાળકો તેમજ બાળકો એટેન્ડન્ટ હોય એમની સાથે કોઈ વડીલો રહે, એ સિવાય કોઈ નાગરિક અંધારાવી જગ્યામાં એકલા ન જાય ઘણા સમય, એટલા એરિયા પૂરતો જ. આ પછાડીનો જે જ્યાં એક્સોટિકાની પછાડી નક્ષત્રવન સાઈડના એરિયામાં કોઈ એકલું ન જાય, તેમજ પોતાના ગાર્બેજ જે છે એમાં કોઈ નોનવેજનું મટીરિયલ ન રાખે, તેમજ એમના સિવાય એમના જે પાલતુ પ્રાણીઓ છે એને ખુલ્લામાં ન રાખે ને અંદર રાખે, એ સામાન્ય સાવચેતી આપણે લેવાની છે.